नमस्ते मित्रों, हूँ हरिवर्धन चौकसी। आप सबनु स्वागत करूँ छूँ। मित्रों, आजना वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, आजनू दैनिक राशिफल जोता पहला जो अपने आजनू पंचांग विक्रम संवत 2078 ईस्वी सन 2022 वैशाख सुद त्रीज तारीख 3/5/2022 आज नो सूर्योदय नो समय सवारे 6:11 ने सूर्यास्त नो समय सांजे 7:03। मित्रों, आज ना जन्मेला बाड़कों नी राशि रहेशे वृषभ अने आजनू नक्षत्र छे रोहिणी। मित्रों, आजे वैशाख सुद त्रीज मतलब अक्षय तृतीया आज नो दिवस शुभ अने सारा काम करवा माटे सारा कर्म करवा माटे आज नो दिवस खरेखर खूब મહત્વનો હોય છે। શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ભાઈ આજે કોઈ મુહૂર્ત ના જોવાય, આપણે કોઈ પણ સમયે કોઈ સારું કામ આપણે આજે કરી શકીએ। તો મિત્રો, આજે માં લક્ષ્મી માં સરસ્વતીને નમન કરીને આપણે અક્ષય તૃતીયાની શરૂઆત કરવી છે। અક્ષય, અક્ષય જેનો ક્ષય નથી, જેનો નાશ નથી, એવો દિવસ આજના કરેલા કામમાં કોઈ દિવસ ક્ષય નથી થતો, તો એના માટે આપણે શું કરવું? તો મિત્રો, માં લક્ષ્મીને માં સરસ્વતીને વંદન કરવા જોઈએ, એમની આરાધના કરવી જોઈએ, અને બને તો આજે કોઈક સારું કર્મ કરવું જોઈએ, કોઈકને મદદરૂપ થઈએ તો પણ આપણી પર ભગવાન કૃપામાન થાય છે। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું રાશિફળ। પહેલી રાશિ, ડોક્ટરથી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો, તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિ વાળા માટે આજનો દિવસ કેવો? મિત્રો, આજના દિવસના સારા સમયમાં શરૂ કરેલું કામ તમને જીવનમાં ખૂબ સારી સફળતાઓ અપાય। લક્ષ્મીની બાબતમાં જોઈએ મતલબ આર્થિક બાબત જો આપણે જોઈએ તો આપણે આજે સારો લાભ કમાઈ શકીશું। આજે આવક જાવકના પલ્લામાં સંતુલન આવતું દેખાય છે। વૃષભ, વૃષભ રાશિવાળા માટે પણ આજે ઘણા બધા સંબંધોમાં મીઠાશ વધતી દેખાય છે, ખૂબ સારું પરિણામ આપણે મેળવી શકીશું। સંબંધોમાં મીઠાશ ઉમેરાય ત્યારે સંબંધોથી આપણે હંમેશા ફાયદો જ થતો હોય છે। આજે વ્યવસાયિક કાર્યોમાં સારી સફળતા મળતી દેખાય છે અને મિત્રો, આજે આપણા આર્થિક પાસામાં અટકેલા કાર્યોને ફરી પાછા શરૂ કરીને એક સારો રસ્તો આપણે આપણા જીવન માટે ખોલી શકીશું। મિથુન, મિથુન રાશિવાળા માટે આજે ખાસ દિવસ। આજે સામાજિક કાર્યોમાં ખૂબ સારી સફળતા મળે અને એમાં તમને માન સન્માન બધું જ મળતું દેખાય છે। મિત્રો, આજે જે કંઈ બી કર્મ કરશો, જે કંઈ બી પ્રયત્ન કરશો એનું સારામાં સારું ફળ મળે। એક વાતને ધ્યાન રાખજો, ગુસ્સાને તમારા કાબૂમાં રાખજો। મિત્રો, હવે જોઈએ આપને કર્ક રાશિ। કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો, દરેક કામમાં પ્રગતિ જોવા મળે, ફાયદો જોવા મળે। મિત્રો, આજની પ્રગતિ થોડી ધીરી હશે, ધીરે પગલે તમારી સફળતા તમારી સામે આવે છે, પણ ધીરજ રાખશો તો ચોક્કસ ધીરે ધીરે પણ સફળતા તમારા સુધી ચોક્કસ પહોંચવાની છે। તો મિત્રો, આજે બહુ સારો દિવસ છે અક્ષય તૃતીયા, તો આજે જો સફળતા ધીરેથી મળે તો પણ આપણે અપનાવવી જોઈએ, કારણ કે ધીરે પગલે આવેલી સફળતા લાંબો સમય સુધી આપની પાસે ટકશે। સિંહ રાશિ, સિંહ રાશિવાળાએ આજે આર્થિક પાસાઓમાં હતાશ નથી થવાનું, કારણ કે આજનો દિવસ શુભ છે, આજે ક્યાંક ને ક્યાંક નવું કાર્ય કરવાનો મોકો મળશે, નવા ઓર્ડરો મળશે, નવા કામો કરવાનું તમને આમંત્રણ આપવામાં આવે, તો આ બધી બાબતો તમને ખૂબ સારું ફળ આપશે અને એમાંથી તમને સારી સફળતાઓ મળવાની જ। તો આજે હતાશાને ખંખેરીને માં લક્ષ્મી માં સરસ્વતીનું નામ દઈને આજનો દિવસની શરૂઆત કરજો, બહુ સરસ સફળતાઓ મળશે। કન્યા, કન્યા રાશિવાળા માટે આજે ખૂબ સારી અને કોઈક નવી તક
સામે આવે છે અને ચોક્કસપણે આ તક જો તમે ઝડપવામાં સફળતા મેળવશો તો ચોક્કસ આજે માં લક્ષ્મી માં સરસ્વતીની કૃપા તમારી પર વરસે અને આજે જે અક્ષય તૃતીયા છે એનું અક્ષય ફળ આપણે મેળવી શકીશું. તુલા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો માં લક્ષ્મીની કૃપા વરસથી દેખાય છે. ફક્ત નકારાત્મકતાથી દૂર રહેવાનું છે, ખોટા કાર્યથી દૂર રહેવાનું છે, ખોટા વિચારોથી દૂર રહેવાનું છે. આજે તમારા વ્યવહારિક અને સામાજિક પ્રશ્નોનું બહુ જ સરસ નિરાકરણ આવે અને એમાં સારી સફળતાઓ મળી શકે. વૃશ્ચિક રાશિવાળાને પણ આજના શુભ દિવસે સારો વેપાર મળે, ખૂબ સારું કામ મળે, સારી આવક થાય. મિત્રો, તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, કોઈની સાથે ખોટો વાદ વિવાદ આજના શુભ દિવસે નહીં કરતા. ધનરાશિવાળા માટે પણ આજનો દિવસ ખૂબ શુભ સાબિત થશે. મિત્રો, આજે કંઈક નવું કાર્ય કરવાનો મોકો મળવાનો છે. આજ સુધી જે કાર્ય આપણે વિચાર્યું નથી એ કાર્ય આજે તમારી સામે આવે, તમને કરવાનો મોકો મળે અને આ કાર્યમાં આગળ વધશો તો સારી સફળતા મળશે. તો આજે તમારે માટે પણ આજનો દિવસ ખરેખર ખૂબ શુભ સાબિત થવા જઈ રહ્યો છે. મકર રાશિવાળા માટે આજે કોઈ નાની સરખી યાત્રા થાય અને એમાં ખૂબ સારી સફળતા મળે અને આ યાત્રા દરમિયાન જો તમને કોઈ મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરજો. અને મિત્રો, આજે વેપારમાં કે નોકરીમાં જે કંઈ બી કામ તમે કરશો ને એને વખાણવામાં આવશે, એને બિરદાવવામાં આવશે, તો આજનો દિવસ તમારા માટે પણ ખૂબ સારો સાબિત થવાનો છે. કુંભ રાશિવાળાએ પણ આજે સજાગ રહેવાનું છે. આજે નાની મોટી અડચણ આવે પણ આજનો દિવસ શુભ છે. સારા વિચારોથી, સારા કર્મોથી દિવસની શરૂઆત કરો, ખૂબ સારી સફળતા મળશે. મિત્રો, આજે તમારે છે ને તમારું વાકચાતુર્ય જે છે એને વાપરવાનું છે, એનાથી તમને સારી સફળતા મળવાની છે. મીન રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો પણ દિવસની શરૂઆતનું પહેલું કામ કદાચ તમને નારાજ કરે. આનાથી આખો દિવસ ખરાબ જવાનું એવું નથી, દિવસની શરૂઆત થોડી નબળી થશે પણ બપોર પછી જીવનમાં બહુ સારી સફળતાઓ મળે અને ખૂબ સારું કામ આપણે કરી શકીશું. આજે કાર્યક્ષેત્રમાં છે ને ધારેલી સફળતા મેળવી શકવાનો દિવસ છે પણ ફક્ત અને ફક્ત થોડી ધીરજ જરૂરી છે. તો મિત્રો, આ હતું તમારું આજનું રાશિ, પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજના સુવિચારમાં જે લોકો એમ વિચારે છે કે દુનિયા મને શું આપશે એ મેનેજર બને છે, અને જે લોકો એમ વિચારે છે કે ભાઈ હું દુનિયાને શું આપી શકીશ તો એ લીડર બની જાય છે. તો આ વિચારો આપણા જીવનમાં ખૂબ મહત્ત્વના છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત માણસને વધારે પડતી એસિડિટી થાય તો એવા સમયે સાકર અને ગંઠોળાનું ચૂર્ણ ભેગું કરીને જો ફાંકી અને ઠંડુ પાણી પીએ ને તો એસિડિટી તરત મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય અક્ષય તૃતીયાને દિવસે શું હોય? મિત્રો, કુંભનું સ્થાપન આજે ખૂબ જરૂરી. અક્ષય તૃતીયામાં કુંભનું ખૂબ મહત્ત્વ હોય છે અને કુંભ છે શાંતિ અને શુભનું પ્રતીક. તો આપણે આજે કુંભ સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરીશું, ચોક્કસ ફાયદો થશે. મિત્રો, કુંભ સ્થાપિત કરવામાં નારિયેલ પાનની જરૂરિયાત નથી હોતી. તાંબાના લોટામાં પાણી ભરી ને એક ચોક્કસ સ્વચ્છ સાફ સુથરી જગ્યા પર મૂકી દો, ઘરના મંદિરમાં મૂકી દો, ઘરના પણિયારે મૂકી દો. બસ આ પાણી બીજે દિવસે સવારે ફૂલછોડમાં નાખી દેજો. બહુ નાનકડી વાત છે પણ સારી સફળતા મળે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સાંજે 6 વાગે આ ચેનલ ઉપર. મિત્રો, વિડીયો લાઇક કરવાનું, શેર કરવાનું ચૂકતા નહીં. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.